कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। आज अपना मटे अत्यंत प्रेरणादायी श्रावकाचार्यनो दिव्य पाठ भणावनारो आजनो महामांगलिक दिवस छे। श्रावकोने श्रावकाचार्यनी शिक्षा आपनारो आजे महान दिवस छे। दान पर्व अक्षय तृतीयानो पवित्र दिवस आजे सवारे अक्षय तृतीयानी पूजा अने मुनिराजनी पूजा बे पूजाओ सवारे लीधी बहु जूज संख्या हती चुकवा जेवू नथी कीधु पण खरुं के ઘરના બાળકો જ નહીં પણ વડીલો પણ બધા સંસ્કાર અને સંસ્કારના વારસાને હવે વિસરતા જાય છે। ક્રિસમસ કોને કહેવાય ચાર વર્ષના ટેણિયાને કહેવાની જરૂરત નથી ચાર વર્ષના ટેણિયાને કહેવાની જરૂરત નથી અને 80 વર્ષના ધરડા બાપાને પણ સમજાવવાની જરૂર નથી કે ક્રિસમસ કોને કહેવાય। એટલે તમે જુઓ ઘણા ખરા અર્થમાં મને ઓલા ચંદ્રગુપ્ત ના 16 સપના હતા ભરત ચક્રવર્તી ના 16 સપના હતા તીર્થંકર ના તો હોય જી એ જુદી વસ્તુ પણ ચંદ્રગુપ્ત ના અને ભરત ના જે સપના હતા ને બધા એ પંચમ કાળ ના વિશેષ વિચિત્ર લક્ષણો અપલક્ષણો ને બતાવનારા સપનાઓ હતા। એમાં એક સપનું હતું ચારે બાજુએ ભૂતડા નાચે છે ઉપદભાઈ ચારે બાજુએ ભૂતડા નાચે છે। હવે આ બધા લૌકિક ઉજવણીના પર્વો અને લૌકિક ઉજવણીના એના ઉમંગમાં ન્યુ ઇયર આખી દુનિયા ન્યુ ઇયર નવા વર્ષને કેવું ઉજવે છે વિચાર કરો આખી રાત મદિરા પાન કરે વ્યભિચાર સેવે પત્તાઓ રમે હા એટલે સ્વૈર વિહાર અને સ્વચ્છંદતા પૂરતા જ બધા ઉત્સવો આપણા હવે મર્યાદિત રહી ગયા છે। દુઃખ થાય આપણને વેદના થાય કોણ સમજાવે સમાજને કોણ સમજાવે હા સંસ્કારી કહેવાતું સમાજ પણ હવે આવા પર્વ અને આવા પ્રસંગોથી બધા દૂર થતું જાય છે। ઘણી ચર્ચા મેં આજે પૂજા વખતે કરી છે સહેજે શરૂઆતમાં જ બહુ સરસ વાત આવી શ્રાવકોને શ્રાવકાચાર એની શિક્ષા આપતો પર્વ એટલે આ અક્ષય તૃતીયાનો પર્વ। દાન તીર્થનું પ્રવર્તન રાજા શ્રેયાંસે કર્યું આગળ હું તમને એક ફોટો બતાવીશ રોમાંચ થશે આપણને કે આજના દિવસ કેટલો મહિમા છે। દાન વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના દાન નથી તત્વ જ્ઞાન વિના દાન કોને કહેવાય દાતા કોને કહેવાય પાત્ર કોને કહેવાય એ વાત ક્યાં ખબર પડવાની છે। બેન છેલ્લા બેન શું કીધું સમજાણો તત્વ જ્ઞાન વિના દાન કેવી રીતે કરાય દાનની વિધિ કેવી રીતે થાય કેવાને દાન અપાય
दूध बाळक ने पण पाओ अने सांप ने पण पाओ। हा मरणासन दशामां बाप दादा ने ओलो बाळक नमोकार मंत्र तो संभळावशे पण सांप कोई दी अमृत नहीं ओके झेर ज ओकशे। समझाय छे? એટલે શ્રેષ્ઠ દાતા રાજા શ્રેયાંશ અને સર્વશ્રેષ્ઠ પાત્ર એટલે મુનિ દશામાં વિહરતા આદિનાથ ભગવાન। શ્રેષ્ઠ દાતા અને પાત્ર નો સુભગ સમન્વય નો મિલન નો આજે મંગલ દિવસ છે। મેં તો મારી ડાયરીમાં હમણાં ગુરુદેવના પ્રવચન વખતે જેમ જેમ વિચારો આવતા 25-30 એવા પોઈન્ટ્સ લખેલા છે હમણાં સ્વાધ્યાયથી। આજનો દિવસ એટલે સાધર્મી વાત્સલ્યનો દિવસ સાહેબ। આ પંચમ કાળમાં અને હવે 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 તો આ 2020-21-22 આવા વર્ષોમાં તો સાધર્મી વાત્સલ્ય કેટલું મોંઘું થયું પડ્યું છે। સોનું હજી સસ્તું કહેવાય સાહેબ, સોનું હજી સસ્તું કહેવાય પણ વાત્સલ્ય એટલું બધું આ મોંઘું થયું છે। મહિનાઓ પછી પણ મળ્યા હોઈએ તો એ કેમ છો અને કેમ નથી અને સાધર્મી વાત્સલ્યનો વ્યવહાર આપણામાં નથી તો આ પર્વ આપણને બતાવે છે સૌથી પહેલા સાધર્મી વાત્સલ્ય શીખો। પોઈન્ટ સમજાણું મારું? બીજી એક બહુ માર્મિક વાત મને પૂજા વખતે માઇન્ડમાં આવી હતી પણ પછી ભૂલાઈ ગઈ ત્યારે, સંસ્કાર કોને કહેવાય અને સંસ્કારોના વારસાને સ્મૃતિ પટ પર કેવી રીતે લેવાય એનો મહાન દિવસ એટલે અક્ષય તૃતીયાનો દિવસ। કેમ કે વજ્ર જંઘ ની પર્યાયમાં પટરાણી ની પર્યાયમાં રાજા શ્રેયાંશ નો જીવ હતો, આ વજ્ર જંઘ રાજા ની પર્યાયમાં હતા આદિનાથ ભગવાન, ત્યારે ભોગ ભૂમિમાં મુનિરાજ ને આહાર દાન આપેલા। 8 ભાવ પહેલાની વાત છે, રાજા શ્રેયાંશ આદિનાથ નો જે ભાવ એના 8 ભાવ પહેલા, 8 ભાવ પહેલા એમને મુનિરાજ ને આહાર દાન આપ્યા અને એ આહાર દાન ના જે સંસ્કારો છે એ આ રાજા શ્રેયાંશ ની પર્યાયમાં આદિનાથ મુનિરાજ ની પર્યાયમાં આવીને ઉભા થયા। તો સંસ્કારોની જાગૃતિનો પર્વ એટલે અક્ષય તૃતીયા। શું સમજાણું? અને એમાંથી સહેજ એક વાત સમજાય, નાખેલા સારા સંસ્કારો ક્યારે પણ, શું કીધું, નાખેલા સારા સંસ્કારો ક્યારે એળે જતા નથી। શું ગૌતમ બુદ્ધ વાળા કાં બહુ આગળ બેઠા છો? હા આવો મીનાબેન પાસે આવો, સામે આવો, સ્વાધ્યાયમાં સૌથી આગળ બેસવું જોઈએ। આગળ આવ, શૈલાબેન ની જેવા ગણધર ની ગાદી પકડવી જોઈએ, સૌથી આગળની સીટ સાંભળો। નાખેલા સંસ્કારો ક્યારે એળે નથી જતા, ઈ સંસ્કારોનું સ્ફુરણ નો મહાન દિવસ છે। આજના જ દિવસે રાજા શ્રેયસ ને ઓલા સંસ્કારો યાદ આવ્યા ને સાહેબ, ક્રમબદ્ધ પર્યાયની પરાકાષ્ઠાનો દિવસ એટલે અક્ષય તૃતીયાનો દિવસ। ક્યાંથી આવ્યો ક્રમબદ્ધ પર્યાયનો દિવસ? મુનિરાજ ઉપસણ આવે કે પરિસણ આવે, આહાર મળે કે આહારમાં અંતરાય આવે, એ બધું સમજે છે, બધું જ સમજે છે। શું સમજે છે? ઉદય અત્યંત વિનાશીક છે। ક્યાંથી બોલું છું ખબર? આજના પ્રવચનમાં આવેલી 227 ની ગાથા, પછી 6 કળશ, પછી 228 ની ગાથા। 8 દિવસ પછી આવશે, એટલીસ્ટ 4-5 દિવસ પછી તો આવશે જ, મેં કઈ કેલ્ક્યુલેશન કર્યું નથી એટલે હું મગમમાં જ કહું છું। 227 ની ગાથા આજે આવી ને, નિશંકિત અંગ વાળી ગાથા। હવે સપ્ત ભય સંબંધી 7 કળશો આવશે। જ્ઞાની નિશંક હોય છે, નિર્ભય હોય છે, તો નિર્ભય કેવી રીતે હોય સમજો, હું એ પ્રકરણ અંગે હું એક એક પણ વાક્ય એમાંથી વાંચવાનો નથી,
केवल तमने इशारो करू छु। मारो आजे आखो टार्गेट अक्षय तृतीया वाळो पर्व एना उपर छे। ज्ञानी निशंक होय छे, निर्भय होय छे। એના પહેલાનો એક કળશ આવ્યો બહુ સરસ, 156 નંબર, ભલે ને વજ્રનો પાત થાય, ત્રણ લોકમાં ખલબલી મચે, તોય જ્ઞાની પોતાની શ્રદ્ધાના માર્ગમાંથી વિચલિત થતા નથી। કેમ? કેમ કે તેઓ નિશંક અને નિર્ભય હોય છે। તો એ નિશંકિત અંગની હવે ચર્ચા 227મી ગાથામાં શરૂ કરી। હજી નિશંકિત અંગ કોને કહેવાય એની વાત નહીં આવી, એ 228મી ગાથામાં આવશે। સાત કળશો પછી આવશે, પછી નિશંકિત, નિકાંક્ષી, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવ, એ આઠ અંગ સંબંધીની આઠ ગાથાઓ આવશે આ સાત કળશો પછી। શા માટે મેં યાદ કર્યું આ બધું? બોલો શૈલાભાઈ, શેના માટે યાદ કર્યું? આદિનાથ મુનિ દશામાં વિચરતા હતા ત્યારે એને કોઈ પણ પ્રકારની શંકા નહોતી આ બાબતમાં, કેમ કે મારા કરેલા કર્મના ઉદય તો આવવાના આવવાના આવવાના, અવધિજ્ઞાની હતા, નિયમથી જાણતા જ હતા, એટલે હાય હોય નહીં। ઉપસર્ગને સહેવાનો, પરિસહને સહેવાનો શિક્ષા આપતો આ મહાપર્વ છે અક્ષય તૃતીય। આપણે જમવા ટેબલ ઉપર બેઠા હોય સાહેબ, બોલો, આ ઉંમરમાં પણ હા રોટલી બનતી હોય ગરમ ગરમ, બે મિનિટ મોડું થઈ જાય આપણને, બે મિનિટ મોડું થઈ જાય, કેવા કાલા વાલા કરીએ છીએ? પહેલેથી તારે કેવું જોઈએ ને, હા રોટલી તૈયાર કરીને થાળીમાં પીરસાય હોય, મને હવે આવતીકાલથી બોલાવવાનું, પહેલેથી મને નહીં બોલાવવાનું, કેવી કશાય ભાવો છે આપણે, કેવા ઉદ્રેક છે આપણા, બોલો બેન, છે કે નહીં? ઘર ઘર કી કહાની આવી, હા એક બહાર જવાનું હોય અને ભાઈને ઉતાવળ હોય અને બેન પણ બિચારા એ હાંપરા ફાંપરા થઈને બધું બહાર ઝડપથી નીકળતા હોય, ચશ્મા લઈને, પર્સ લઈને, વસ્તુઓ લઈને, થેલા લઈને, અને એમાં ઘરની ચાવી ભૂલાઈ ગઈ, બહાર આવ્યા, અરે ચાવી તો અંદર રહી ગઈ, પહેલેથી લઈ આવવું જોઈએ, તારે ધ્યાન રાખવું જોઈએ, ક્યાંથી આવી આ કશાય? સમતા ભાવની શિક્ષા આપનારો પર્વ એટલે અક્ષય તૃતીયાનો। છ છ મહિના સુધી આહાર ન મળ્યો તોય શાંતિ, અને છ છ મહિના સુધી આહાર માટે નીકળ્યા, રોજ નવા 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 અંતરાયો થાય। સાહેબ મારે કોઈ દૂરનો દાખલો નથી આપવો, એક્ઝેક્ટ અહીંનો આ સભાનો જ દાખલો આપો। સાહેબ તમે રોજ અહીંયા સ્વાધ્યાયમાં આવો, રોજ 10 મિનિટ ઓલો કોમ્પ્યુટર સિસ્ટમમાં બગાડ થાય, અવાજ ન સંભળાય, પ્રવચન ચાલુ નહીં થાય, તમે કેટલે દિવસ આવશો? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, પછી 5મે દિવસે ને હવે આપણે ઘરે જ હારા, ઘરમાં નરક છે, અને સ્વાધ્યાય ભવનમાં આવીશ તો તને સ્વર્ગના દરવાજા ખુલશે, એટલી સમતા નથી, એટલી શાંતિ નથી। સાહેબ આ અક્ષય તૃતીયાનો પર્વ એટલે સમતા અને શાંતિના સંસ્કારો રેડવાનો પર્વ છે। આદિનાથને કેટલી શાંતિ, હમણાં આગળ આવશે કથામાં આવશે, એ જ પાળ બાંધું છું, કેટલી શાંતિ, કેટલી સંતા, કોઈ ઢોર પશુને લઈને ઉભા થઈ જાય, આ તો નાગા છે, આ તો નાગા, કેમ કે મુનિપનું કોઈએ જોયું જ નહોતું ને, આ યુગના પ્રથમ મુનિરાજ આદિનાથ ભગવાન હતા, યુગના આદિમાં સૌથી પહેલા થયેલા મુનિરાજ, કોઈ વસ્ત્ર લઈને ઉભા, કોઈ કપડા લઈને ઉભા, કોઈ ગાય ભેંસ બકરીને લઈને ઉભા, કોઈ ઘર દેવા તૈયાર, કોઈ ખેતી દેવા તૈયાર, આહારની વિધિથી અજાણ અને મુનિચર્યાથી અભાન। સાહેબ તમને સામે મોટા વિદ્વાન દેખાય અને તમારા હાથ એના પ્રત્યે ન જોડાય, એનો અર્થ છે
પાપનો ઉદય એનો નથી, પાપનો તીવ્ર ઉદય તમારો છે. કેમ કે એવા વિદ્વાન પુરુષ પ્રત્યે પણ વિવેક અને વિનયનું ભાન આપણને નથી. શું સમજણ? ડોક્ટર બાબા સાહેબ અંબેડકર સાયન્ટિસ્ટ થયા બાદની વાત છે, ત્યારે એની ઉંમર હશે લગભગ 55-60 વર્ષની ઉંમર હશે. અંગ્રેજ લોકોએ, અંગ્રેજના ત્યાંના મોટા મોટા એન્જિનિયરો આવીને બેઠા છે બોલા ભાભા અનુસંધાન કેન્દ્ર એમાં જ મીટિંગમાં બેઠા છે, અને અંબેડકર સાહેબની નજર ગઈ કાચની બારી, એક ધોતિયું પહેરી સાવ કાણા વાળો જબ્બો પહેરીને ઉભા એક ઘરડા બાપા. બાબા સાહેબ અંબેડકર ઉભા થઈ જઈને પગે લાગે છે અને એમને હાથ પકડીને લઈ આવીને જે આસન ઉપર તે બેઠા હતા એના ઉપર તેઓ બેસાડે છે. અંગ્રેજો બધા જોતા રહી ગયા. અમે આવા સૂટ પેન્ટમાં અને આવા બધા ટાઈ બાઈમાં એવા, અને આવા ઘરડા બાપાને તમે અહીંયા લઈ આવીને બેસાડે, કોણ છે ખબર? બાબા સાહેબ અંબેડકર શું? અંબેડકરની ઓરિજિનલ અટક હતી અંબેકર, અંબેડકર નહીં અંબેકર. અટક એની હતી અંબેકર, અંબેડકર નહીં. અને ઓલા જે ગુરુજી હતા એ જે આવ્યા એને કીધું કે આ મારા વિદ્યાગુરુ છે, આ સિંહાસન પર હું જે પહોંચ્યો છું એ આ ગુરુની મહેરબાની છે, આ મારા ગુરુજી છે. ત્યારે એને એના પાંચ નાગરવેલના પાન, એક ધોતિયું, 125 રૂપિયા આપીને એમને સન્માન કર્યું. એ ગુરુજીની અટક હતી અંબેડકર, અને ગુરુજી ઈચ્છતા હતા તું મારા નામથી મારા અટકથી ઓળખાતો થા. એટલે ગુરુજીએ પોતાની અટક શિષ્યને આપી, ડોક્ટર બાબા સાહેબ અંબેડકર. મારે કોઈ એનો ઇતિહાસ નથી કેવો, મારે એટલું જ કેવું છે ગુરુ પ્રત્યે વિનય વિવેક કેવો હોય સાહેબ. હવે તો જય જિનેન્દ્ર નો વ્યવહાર પણ આપણા માટે મહા મોંઘેરો થયું છે. વિનય વિસરાતી જાય છે, વિવેક વિસરાતો જાય છે, વાત્સલ્ય તો મરી પરવાર્યું છે. પીડા થાય, દુઃખ થાય મને આ વાત કહેતા. એવા સંસ્કારોને પુનર્જાગૃત કરવાનો પર્વ એટલે અક્ષય તૃતીયા. બીજી વાત, ઉદય તો આદિનાથ નો આદિનાથ જાણે, અહીંયા કેવા પરિણામોની જાગૃતિ રાજા શ્રેયાંશને. કેમ કે નાખેલા છે ને સંસ્કારો, ભાવ ભાવ પહેલા નાખેલા છે. અરે આજે કોઈ સામે ભિકારી આવે ને અને માં કે દાદી પોતાના બાળકને લઈ જતી હોય તો એક રૂપિયા આપવાનો હોય તો પોતે નહીં આપે, ઓલા બાળકના હાથમાં આપે કે તું આપ, દાનના સંસ્કાર છે. કોઈ કરોડપતિ દાન રાશિ આપે ને તો પોતાના બાયડીનું નામ આગળ કરે. ગુરુદેવશ્રી કહે છે ઘણી વાર, ચાપકા મારે છે ગુરુદેવશ્રી તો, સાત પટ્ટી ત્રણ પેઢીના નામ આવી જાય, એના ઉપલક્ષમાં, એના સૌજન્યથી અને એની પુણ્ય સ્મૃતિમાં. આને ખબર જ નથી કે ગુપ્ત દાન કોને કહેવાય. શું સમજાણું? ગુપ્ત દાન કોને કહેવાય? અરે દાન સાહેબ, દાન ખબર કોને કહેવાય? કહું તમને શાસ્ત્રમાં લખેલી વાત, જમણાથી આપો તો ડાબાને ખબર ના પડે એનું નામ તો દાન છે. અને અહીંયા તો આપણે આખા ગામમાં ઢંડોરે પહેરાવીએ છીએ આપણે. શું ચંદનબેન, તમારા જેવા વડીલની હાજરીમાં મારે આ વાત કરવી પડે? જમણા હાથેથી આપો તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, એવા દાનના સંસ્કારો એ જીવે રેડ્યા ને શ્રેયાસ રાજાના જીવે. અને તમે ગજબની વાત તો એ છે કે વજ્ર જંગની પર્યાયમાં, સ્ત્રીની પર્યાયમાં, પટરાણીની પર્યાયમાં, તમે 24 તીર્થંકર પુરાણ વાંચો. ઇન્દલબેન આ ડોલીબેન ને કહો તો અહીંયા શાસ્ત્રો તો મુકાવે થોડું, બધા અહીંથી ઉપાડી ઉપાડી ને ક્યાં મૂકી દીધા? એટલીસ્ટ અહીંયા સ્વાધ્યાય વખતે તો શાસ્ત્રો જોઈએ આપણે. મને તો સાવ એવું લાગે જાણે કે કોઈ સ્મશાનમાં બેસીને વ્યાખ્યાન કરતો હું છું. શાસ્ત્ર હોવા જોઈએ આપણે, સાફ સફાઈ અને અભિયાન બધું થતું રહેશે, જન્માણી હોવી જોઈએ. હા
આજને આજે તમે મુકાવો એ શાસ્ત્ર ગમે ત્યાં હોય, એમાં 24 તીર્થંકર પુરાણમાં તમે વાંચો સાહેબ, વજ્ર જંગ ની પર્યાય ને વાંચો, તમને આમ રોમાંચ ને રૂવાટા ઉભા થઈ જાય. જે ભાવમાં ઈ જીવોએ મુનિરાજને આહાર દાન કર્યા છે ઈ પર્યાયનો એમનો અંત કેવો આવ્યો એ તમે જોજો. આમાં જાઓ તો ને એને હોય તો લાવો, આમાં કેમ મૂકેલા છે મેં સાંભળ્યું છે, મને જો રોવાટા ઉભા થાય વાંચું ત્યારે. સેંકડો વખત મેં વાંચ્યું છે, સેંકડો વાર સાહેબ, હું સસ્પેન્સ ખોલવા નથી માંગતો, એમાંથી વાંચીને બતાવીશ આપ. PDF માં છે પણ કાઢતા મને વાર લાગે અત્યારે, બહુ ડિસ્ટર્બ ન થવા. આ અક્ષય તૃતીયાનો પર્વ, રાજા શ્રેયાંશે વજ્રજંગની પર્યાયમાં આદિનાથનો જીવ હતો ત્યારે આહાર દાનના પ્રસંગે તેને રેડ્યા અને એ જીવ લલિતાંગ ભાવમાં ત્યાં સ્વયંપ્રભા નામની દેવીની પર્યાયમાં પેદા થયા. આ શ્રેયાંશનો જીવ વિચાર તો કરો, એ લલિતાંગ નામનો દેવ આદિનાથ અને આ સ્વયંપ્રભા નામની દેવીની પર્યાયમાં, પતિ પત્ની, પતિ પત્ની, પતિ પત્નીની પર્યાયમાં એ જીવ અને આદિનાથ જયારે મુનિરાજની દશામાં આવ્યા ત્યારે જો એ તમે વિચાર તો કરો કેવા સંસ્કારો સ્મરણમાં આવ્યા. મુનિરાજને આહાર દાન આપેલા, ભવ ભવમાં સાથે રહેલા, એ સંસ્કારો ઉજાગર થયા અને એમને ઇક્ષુ રસનો આહાર સંસ્કારોના સ્મરણનો પર્વ છે, મુનિરાજની વૈયાવૃત્તિનો પર્વ છે. અચ્છા, મુનિરાજની વૈયાવૃત્તિ કોણ કરે કાકા? મુનિરાજની વૈયાવૃત્તિ કોણ કરે? શ્રાવક જ કરે ને, કોણ કરે બીજા? તો મુનિરાજના શ્રાવકના 12 વ્રતોમાં એક શિક્ષા વ્રત છે અતિથિ સંવિભાગ. એ અતિથિ સંવિભાગ એટલે ગ્રહસ્થને મુનિરાજને પ્રતિ દિવસ આહાર દાનની વિધિ કરીને જ આહાર લેવું જોઈએ એવો નિયમ છે. સમજાણો શું કીધું? આ નિયમ છે. આપણે સાગર ધર્મામૃત જે છે ને, સાગર ધર્મામૃત, સાગર ધર્મામૃતમાં બહુ સરસ બધી ચર્ચા કરી છે. શ્રાવકને પ્રતિ દિવસ મુનિરાજ આવે કે ન આવે પણ મુનિરાજની પ્રતીક્ષા કરીને એમને આહાર દાનની વિધિ કરવી જોઈએ. એ આહાર દાનનો, આ મુનિરાજને આહાર દાનનો પ્રથમ પ્રસંગનો આ મહાન દિવસ કેટલો ઐતિહાસિક છે વિચાર કરો. શું બેનો સમજાય છે? આજે આપણે સેંકડો પંચકલ્યાણકો થયા, થાય છે આજની તારીખમાં દીક્ષા કલ્યાણકના દિવસે, કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે સવારે આહારનો પ્રસંગ બને છે, એ બધા આપણે નિહાળીએ છીએ. પણ આ યુગના આદિમાં સૌથી પહેલા બનેલો આ આખો પ્રથમ પ્રસંગ છે. આમાં એ જયારે આહારનો પ્રસંગ બન્યો ને ત્યારે જો આમાં હરિભાઈએ શું લખ્યું છે, આ રીતે ઋષભ મુનિરાજને પહેલું વહેલું આહાર દાન કરીને તેમણે આ 24મા, આ 24મા દાન તીર્થની શરૂઆત કરી. માંડવો રોપ્યો એમણે સાહેબ. આ મંડપ મુહૂર્તનો મહાન દિવસ છે દાન તીર્થનો. શબ્દો ખૂટી પડે આપણી પાસે, એટલો સરસ આનો આ મહત્વ છે. જો વજ્રજંગ અને શ્રીમતીના ભવનો બધો વૃત્તાંત તેને યાદ આવ્યો. શ્રીમતી નામની રાણીની પર્યાયમાં એ જીવ હતો. મારે તો ઓલી વાત આપ સૌને કરવી છે, આ તો છેલ્લા 10મા ભવમાં બનેલ ઘટનાની વાત. તમને બોલો, વજ્રજંગની જે પર્યાય હતી ને, વજ્રજંગની પર્યાય જેમાં એમણે આહાર દાન આપેલો એના અંગે આપ જુઓ તો આપણને એમ થાય કે આવું હોઈ શકે? આટલી હદે ઉદયની વિચિત્રતા જીવનમાં થાય હોય હોય ને? ઉદય કોને છોડે? આ અક્ષય તૃતીયા પર્વ આપણને બીજી એક કર્મ સિદ્ધાંતનો સત્ય સમજાવે છે. કર્મ સિદ્ધાંતનો સત્ય કે આ આદિનાથ જીવે બળદ બેલ પર અંતરાય કરેલો. બળદ જયારે ફરતો ને ઓલા ઘાણીમાં, ત્યારે એના મોઢા ઉપર મશક બાંધેલા, જયારે આ ખેડૂત હતા ત્યારે આહાર નહીં, જળ નહીં,
पशु ऊपर एमने एवो त्रास गुजारेलो ई त्रास थी बंधायेला कर्मो मुनि जीवन में ये सामान्य मुनि नहीं तीर्थंकर जेवा तीर्थंकर थया त्यारे ही उदय में आया शू समझाणो निकले छे कि नहीं आमाथी कर्म सिद्धांत नी बात भगत भाई समझाय छे ई समय मां अने ई भव भव मां ई करेला परिणामो तमे भले ने तीर्थंकर थाशो पण अमे उदय मां आव्या विना नहीं रहे केटलो गजब नो सत्य आ उदय आपणे समझावे छे जो हूँ तमने बोले वज्रजंग ની જે વાત કરું છું ને બહુ સરસ સમજવા જેવી વાત છે જો જો બીજો ભાવ છે લલિતા જો ત્રીજો ભાવ છે વજ્રજંગ એટલે 10 ભાવો ની વાત છે એટલે આમ પાછળથી 8મો ભાવ છે કીધું ને 8મો ભાવ 8મો ભાવ તો લલિતાંગ વજ્રજંગ રાજા પહેલો ભાવ છે મહાબલ રાજાનો બીજો ભાવ છે લલિતાંગ દેવનો ત્રીજો ભાવ છે વજ્રજંગ રાજાનો જેમાં આ રાજા શ્રેયાંશ નો જીવ છે શ્રીમતી રાણી હવે એમાં એમણે જે મુનિરાજ ને આહાર દાન આપ્યા એ આખો પ્રસંગ છે પણ મારે તો બીજી વસ્તુ આમાં બતાવવાનું છે એ તમે સાંભળો એટલે તમને એક તો વિશ્વાસ જ નહીં થાય આમાં 7-8 પાના બધા મુનિરાજ ના ભવ સંબંધી ના આમાં આવેલા છે ચલો હવે સાંભળવું છે તૈયારી બધાની ખરી બીનાબેન શું વાંચી સંભળાવું છું ખબર છે વજ્રજંગ ની પર્યાય આદિનાથ પુરુ નો ત્રીજો ભાવ અને રાજા શ્રેયાંશ નો ભાવ રાણી શ્રીમતી નો જેમાં એમણે આહાર દાન ના સંસ્કારો નાખ્યા પણ એ આહાર દાન ના આવા સંસ્કારો નાખ્યા જે પર્યાયમાં એ પર્યાય ની પૂર્ણાહુતિ કેવી થાય તે તમે જુઓ કેવળ હું વાંચી બતાવીશ મારા તરફથી એક શબ્દ નહીં કહું રૂવાટા ઉભા થશે સાંભળીને આપ સૌને વજ્રજંગ અને શ્રીમતીનો ઘણો કાળ વિવિધ ભોગ વિલાસમાં વીતી ગયો આયુષ્ય પૂરું થવા આવ્યું તેનો પણ તેમને ખ્યાલ ન રહ્યો જે ભાવમાં આહાર દાનના સંસ્કારો રહેગા એકવાર શયનાગારમાં બેડરૂમમાં શયનાગારમાં તેઓ સૂતા હતા અનેક પ્રકારનો સુગંધી ધૂપ ત્યાં સળગી રહ્યો હતો એકાએક બંધ શયનાગારમાં ધુમાડાતી તેઓ ગુંગળાઈ ગયા અને થોડી વારમાં મૂર્છિત થઈને મૃત્યુ પામ્યા સાહેબ આટલો ધર્મનો મોટો કામ કરનાર ને આવો બાપનો ઉદય ઉદય કોના બાપને છોડે છે શું બેન ઉદય કોઈના બાપને છોડતો નથી સાહેબ સમજાણો વજ્રજંગ ના ભાવમાં આહાર દાન આપ્યા તો એ મરણ એવું થયું વિશે ભોગ વિલાસમાં જ મસ્ત હતા ગુંગળાઈ ગુંગળાઈને મરી ગયા અહીં શાસ્ત્રકાર કહે છે જે ધૂપ તેમના ભોગો ભોગનું સાધન હતું તેનાથી જ તેમનું મૃત્યુ થયું ઉત્તમ ભોગ વૈભવને પામેલા વજ્રજંગ ને શ્રીમતી પણ આવી શોચનીય દશાને પામ્યા સાહેબ હવે આપણા માટે બોધ આપે છે હે ભવ્ય જીવો હરિભાઈ કદાચ પ્રકાશભાઈ સાંભળતા પણ હશે હા હે ભવ્ય જીવો ભોગોમાં આસક્તિથી જીવની આવી દશા કયા જીવની વાત કરે છે આ વજ્રજંગ અને શ્રીમતી આદિનાથ ભગવાનનો પૂર્વનો 8મો ભાવ કે આવી દશા થાય તો પછી દુઃખકારી એવા ભોગોથી શું પ્રયોજન છે તેને છોડીને જિનેન્દ્ર દેવના વિતરાગ ધર્મમાં પ્રીતિ કરો બોલો આ કનેક્શન કરો આ ભાવ સાથે તો આપણને ખ્યાલ આવે ગમે તેટલા ધર્મના કામ જીવનમાં કર્યા હોય પણ ભોગ વૃત્તિ જો ન છૂટે તો મરવાનો વારો આવો જ આવશે શું શૈલાબેન શું વિચારો છો હા કેટલી અલૌકિક વાત ગુરુદેવસિંહના પ્રવચનમાં આજે આવી જ્ઞાની શા માટે વિષય ભોગોથી અળગો રહે છે શા માટે દૂર રહે છે હા માટે જ રહે છે એને ખબર છે એને જ્યારે ભોગવવાના ભાવ છે ત્યારે વિષય ભોગો નથી એને અમે લાવતો હતો સમયસર સુધી લાવતો ગ્રંથ એક મિનિટ માટે લાવ એક જ મિનિટ તમારી પાસે જે લાવ હા છે કઈ નહીં બે જ મિનિટ વાંચી સંભળાવું છું સાંભળજો આજે જે ગુરુદેવશ્રી વાંચ્યું ને બહુ અલૌકિક પ્રવચન બહુ અલૌકિક ભાવો આ બધા આ વિષય સાથે સંધિ બેસાડવા જેવું છે જો
228મી ગાથા આજે લીધી ને, હા 228મી ગાથા આજે લીધી. આજે 154 નંબર નો કળશ જે આવ્યો ને ગઈકાલે, એવું આવ્યું હતું કર્મના ઉદય વિશે ભોગોને જ્ઞાની ભોગવે છે કે નથી ભોગો તો એ અમને નથી ખબર. ન પ્રતિમો વયમ એવું કીધું હતું. જ્ઞાની ભોગવે છે કે નથી ભોગો તો એ અમને નથી ખબર. વી ડોન્ટ નો. 153 નંબરના કળશમાં અને આ 154 નંબરના કળશમાં તમે લોકો જુઓ 428મું પાનું સીધા હું ભાવાર્થ વાંચું છું. સમ્યગ દ્રષ્ટેરેવ સાહસમિદં કર્તુમ ક્ષમંતે પરમ યદ્વજેપિ પતત્યમિ ભયચલ ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. અરે સમ્યગ દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે, જો ઉદય એવો છે ને આદિના ભગવાનનો આહાર નહીં મળવાનો એમ. હા અરે 6 મહિના સુધી આહાર ન મળ્યો તો શોક નહીં અને ઇક્ષુ રસ નો આહાર મળ્યો તો હર્ષ નહીં. શું ગોપતભાઈ? રાગ અને દ્વેષ વિનાના સમતાના સંસ્કારો રેડનારો આ પર્વ છે આ અક્ષય તૃતીયાનો. આહાર મળે તો ભલે, ન મળે તો ભલે, છે ને ગજબની વાત. શુભાશુભ કર્મના ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાન રૂપે જ પરિણમે છે. વાહ, તો 6 મહિના સુધી આહાર મળતું નહોતું તો પરિણમન તો ચાલતું હતું ને આદિનાથ નું. હા ચાલતું હતું ને. કેવું પરિણમન ચાલતું હતું? જ્ઞાન રૂપે. અચ્છા ઈક્ષુ રસ નો આહાર મળ્યું ત્યારે તો મજા આવી હશે ને ચંદનભાઈ? નહીં સાહેબ, ઈક્ષુ રસ પીવે છે દુનિયાને દેખાય છે. જો શ્રેયાસ રાજાએ ઈક્ષુ રસ પાયા, ખવડાવવાની વસ્તુ તો છે નહીં. ઈક્ષુ રસ કોણે પાયા? શ્રેયાસ રાજાએ. આદિનાથ મુનિરાજે શું પીધા? હા એ સમજવા જેવું. પાનારાએ ઈક્ષુ રસ પાયા પણ પીનારાએ ઈક્ષુ રસ ન પીધા, તેઓ તો અતિપ્રિય આનંદ રસ ને ગટગટાવી ગયા. એટલે જ અક્ષય પર્વ એટલે પળ. હજી એક વાત કરું તમને સાહેબ, ક્યારે વિચાર કર્યો છે પર્વ એટલે શું થાય? શેરડી હોય ને, શેરડી નો સાઠો, શેરડીના સાટાની વચ્ચે 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 ગાંઠ હોય અને બે ગાંઠની વચ્ચે જે સફેદ ધોળો ધપાટ જેમાંથી રસ નીકળે, જેને ગંડેરી કહીએ આપણે, નાના નાના ટુકડા બધા, એ ગંડેરી જે આખો અખંડ ભાગ છે ને જેમાં 4-6 ગંડેરી નીકળે, એનું નામ પર્વ. અક્ષય તૃતીયા પર્વ. જો આમાં શેરડી પણ ભેગી છે પર્વ કહીને, તો પર્વ એને પર્વ કહેવાય સાહેબ. તો શેરડીનો રસ પીધા કે કઈક બીજું પીધા? સંયોગે જોનારને શેરડીનો રસ દેખાય, સ્વભાવને જોનારને અતિન્દ્રિય આનંદનો રસ દેખાય. વિચાર્યું તું શેલાબેન આજે પૂજામાં જે આવ્યું ઈ જ આવશે એવું આપણે વિચારીને બેઠા હતા ને? કેવો ગજબનો વિષય છે જો. હા એ અંદર આ શેરડીનો ધોળો ધપાટ અતિન્દ્રિય આનંદનો સ્વાદ તે જ્ઞાન રૂપે જ પરિણમે છે. પછી જેના ભયથી 3 લોકના જીવો કંપી ઉઠે, ખળબળી જાય, પોતાનો માર્ગ છોડી દે. સાહેબ કોરોનાના કાળમાં શું થયું છે? શું થયું છે બતાવો મને, પ્રમાણ બતાવો. 1-10 તમને આપો દાખલાઓ. મંદિર ને તાળા લાગી ગયા, હજી ખુલવાનો નામ નથી લેતો. મેં ગઈકાલે એક બેન ને કીધું, હવે ખબર ને સાંભળતા હશે, કહું છું અત્યારે, ભલે ને ઓનલાઈન સાંભળે, ભલે ને ખોટું લાગે તો ઠપકો આપશે, બીજું શું કરશે. હા મેં કીધું, કેમ બેન તમે આજે પૂજામાં ન આવ્યા? તો એને શું કીધું ખબર? મને મોડે મોડે થી ખબર પડી એટલે પછી હું મોબાઈલ ઉપરથી પછી ક્યાંક પૂજા હાલતી હતી પછી હું સાંભળતી હતી.
ત્રણ લોકના નાથના ચરણોમાં આવીને પૂજા આરાધનાનો પણ સૌભાગ્ય નથી? અને ગુરુદેવશ્રીની જન્મ જયંતિ, હા, અને જે સિમંદર ભગવાનની પૂજા આપણે કરી, જે અર્થમાં કરી કાકા, એ તમને શબ્દોમાં ના કહી શકું. કા સિમંદર ભગવાનની પૂજા કરી? અરે આ ભરત ક્ષેત્રમાં સિમંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરનારા સૌથી પહેલા કોઈ હતા તો આ પૂજ ગુરુદેવશ્રી હતા. પૂજ બહેનશ્રીના વિકલ્પને લીધે સિમંદર ભગવાન મંદિર ત્યાં બન્યું. ક્યાં જાય છે વારસો સાહેબ? આખી જિંદગી આવા પ્રમાદમાં જ પોષવાનું આપણે? હા, તમે રાત્રે સ્વાધ્યાયમાં હતા ને? નહોતા? દોઢ કલાક સ્વાધ્યાય લીધું છે ગઈકાલનું. આંખમાંથી આંસુ આવી જાય. ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર સાંભળો તમે. પોણા બે કલાક સાહેબ, પોણા બે કલાક સ્વાધ્યાય લીધું છે ગઈકાલ રાત્રિનું. આખું જીવન ચરિત્ર નાનપણથી માંડીને સમાધિ સુધી છે ભાઈ. આજે આદિનાથ ભગવાનનો પર્વનો દિવસ છે. ગઈકાલે અધ્યાત્મ ક્રાંતિના આદિ પુરુષની વાત કરી આપણે. તમે જો આ બધું વજ્રપાત થાય છતાં સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીર વાળું માનતો તકો જ્ઞાનથી ક્યારે ચલાયમાન થતા નથી. કેટલી સરસ વાત છે. હા, અને આગળનું વાક્ય જો. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાત થી મારો નાશ થઈ જશે, પર્યાય નો વિનાશ થાય તો ઠીક જ છે. ઓહો હો હો, શું કીધું? પર્યાય નો નાશ થાય છે એ તો ઠીક જ છે. આજે આવ્યું તો આ વાક્યની જ વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી છે. તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. તો જેનો સ્વભાવ જ વિનાશિક છે, જાય એમાં જ આપણી ભલાઈ છે ને. મહેમાન ગમે તેટલા આપણને ગમે, પણ એ જાય એ જ સારું છે ને. હા, દીકરી અને જમાઈ ગમે તેટલા વાલા હોય, આવ્યા હોય, હા બેટા, તું જાય છે, ગમતું નથી, પણ એ જાય એમાં જ માવતરની ભલાઈ છે ને. હા, નિત્યપનું તો વરદાન, તો શું અનિત્યપનું અભિશાપ નહી? અનિત્યપનું પણ વરદાન છે, ત્યારે તો તું નિત્યને વળગીને રહીશ ને, નહી તો અનિત્યના મોહમાં પડીશ તો નિત્ય છૂટે નહીં તારાથી. ખ્યાલમાં આવ્યું? આવો આ ગજબનો ઘણા ખરા અર્થમાં અક્ષય તૃતીયા પર્વ. તીર્થંકર હોય તો કેવા તીર્થંકર, આહાર ન મળે તો એ સંતા ન છૂટે, અને શ્રાવક હોય તો શ્રાવક કેવો, બાકી આખી દુનિયા વિરોધ વંટોળમાં છે પણ હું આહાર દાન આપીશ, કેમ કે મેં સારા સંસ્કારો રેડીને આવ્યો છું, એ સંસ્કારનું બાતું મને કામ આવશે, એ આ અક્ષય તૃતીયા. અને ગજબની વાત, સૌથી પહેલા હું દાન તીર્થનું પ્રવર્તન કરીશ, પછી આ આદિનાથ ભગવાન તીર્થંકર થશે ત્યારે ધર્મ તીર્થનું પ્રવર્તન કરીશ. વાહ, ગજબની વાત. જો આ સ્વાધ્યાય ભગવાન બન્યું, અત્યારે ધર્મ તીર્થનું પ્રવર્તન થાય છે કે નહીં, પણ એના માટે કોઈએ પૂંજી ખર્ચી છે કે નહીં? ગૌતમ બુદ્ધ વાળા, આના માટે પાઈ પાઈ ભેગા કરીને લોકો ખર્ચા છે કે નહીં? ભીખ માગી માગીને બીજા પાસેથી તમે 1000 આપો, 2000 આપો, દાન તીર્થ હશે તો ધર્મ તીર્થ થશે. અને આ હું નથી કહેતો સાહેબ, પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રમાં એક દાનોપદેશ અધિકાર છે, એમાં શરૂઆતમાં 5-6 શ્લોકો એના માટે સમર્પિત છે. ધન્ય છે તે શ્રેયાંશ, ધન્ય છે તે આદિનાથ, ધન્ય છે તે શ્રેયાંશ જેમને દાન તીર્થનું પ્રવર્તન કર્યું, ધન્ય છે તે આદિનાથ જેમને ધર્મ તીર્થનું પ્રવર્તન, બંનેને ધન્ય ધન્ય કીધા. હંમેશા આપણે સાદરમીની ચાહના રાખી, 4-6 દિવસમાં, 8-15 દિવસમાં. સાહેબ તમે કેટલા દિવસથી મને આમંત્રણ આપો છો બતાવો? ઉપદભાઈ
200 મીટર નું અંતર નથી જ્યાં હું 8-8 કલાક રહું છું સાહેબ 200 મીટર ના અંતરે રહે કેટલી વખત કીધું પણ હજી પધરામણી નથી તમે લોકો કેટલી વખત બોલાવ્યા સાહેબ આજનો નાસ્તો સાહેબ આજે મળીએ આજે તમે સવારે વિચાર કર્યો તમને જોઈને આજે તો ઘરે જઈને આવું છે પણ જો એ તમે વિચાર દો સાધર્મી આપણા આંગણે આવે એના પગલા થાય એ મહાભાગ્ય હોય ત્યારે જ થાય એ આ સત્યને અક્ષય તૃતીયા પર્વ આપણને સમજાવે છે મારે એ કહેવાનું હા આજે બીજી વાત આમાં નિમિત્ત અને ઉપાદાન નો રહસ્ય નથી ખુલતો હા તીર્થંકર આદિનાથ જેવો સાતિશય ઉપાદાન અને આહાર દાન આપવાની બાબતમાં રાજા શ્રેયાંશ જેવો સાતિશય નિમિત્ત હા છે ને ગજબની વાત અને નિરંતરાય આહારની ક્રિયા થઈને પોતાના પરમાર્થ સ્વભાવ ભાવમાં નિશ્ચયમાં વિચરણ કરનાર ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ કી એવો એ પરમાર્થ સધે એવો સાક્ષાત પરમાર્થની મૂર્તિ આદિનાથ અને એમને પ્રેરે જે પરમાર્થને ઇક્ષુ રસનો આહાર આપીને પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમજ શું સમજાણો સાહેબ કઈક સમજાય છે હા આદિનાથ ભગવાન સાક્ષાત પરમાર્થ છે તો વ્યવહાર કોણ છે રાજા શ્રેયસ ક્રમબદ્ધ પર્યાયની તો મેં વાત કરી છે શું નિમિત્ત શું ઉપાદાન શું નિશ્ચય શું વ્યવહાર શું ક્રમબદ્ધ પર્યાય શું કર્મ સિદ્ધાંત બધું જ આમાંથી નીકળે છે કાઢો વાત કેવી છે ખબર સાહેબ કે જે બોલા કોરોના માઇક્રોસ્કોપ પણ જેને પકડી ન શકે પણ આખી દુનિયાને નચાવીને બતાવ્યો એને નાચતા મરતા હેરાન થતા લોકોને જીવોને જોઈ જોઈને આપણે હવે વિશ્વાસ કરતા થઈ ગયા કે હા ભાઈ કોરોના તો કઈક છે હવે તો માનો એમ અહીંયા આ ઉદયની વિચિત્રતા તીર્થંકર જેવા તીર્થંકરને પણ ન છોડે એ આ સત્ય આમાંથી શીખવા અને સમજવા જેવું છે હવે જો આપ સૌ અક્ષય તૃતીયા પર્વ હે મંગલમય વિકાર ઋષભ દેવ મુનિરાજ કા હુઆ પ્રથમ આહાર આજે સવારે આપણે આ કરી નથી આ જુદું સંકલન છે પૂજા પછી મને મળેલું આ સંકલન છે પૂજા પછી પૂજા માટે સવારે નીકળે ત્યાં સુધી મારી પાસે હતું નહીં દીક્ષા લેકર ઋષભજીને મુનીશ્વર 6 મહિને ઉપવાસ કિયા ફિર આહાર નિમિત્ત ઋષીશ્વર જગહ જગહ પરિભ્રમણ કિયા એક બોલો ઉપવાસ શબ્દ આવ્યો ને ઉપવાસ ગુરુદેવશ્રી નથી કહેતા આત્માના નિકટમાં રહેવું એનું નામ ઉપવાસ આહાર ન લીધું એની વાત નથી તો ગુરુદેવ આદિનાથ મુનિરાજ ને તો 6 મહિના સુધી આહારના વિકલ્પ જ ના ઉપવાસનો કાળ હતો તો આહારના વિકલ્પ જ નહોતા એવા એટલું જ હતું કે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં લીન તો આપણને કા શુદ્ધોપયોગ નથી દેખાતો આપણને ઓલું દેખાય 6 મહિના સુધી ઉપવાસ આહારના વિકલ્પો ન થયા કેવા આહાર પ્રેમી છીએ આપણે આપણને આહાર નથી લીધા નથી લીધા નથી લીધા એ જ ખ્યાલમાં આવે છે સ્વરૂપમાં રહ્યા એ યાદ કરો ને તો 6 મહિના સુધી સ્વરૂપમાં લીન રહ્યા બહાર જ ના એક વાત એ ઉપવાસનો કાળ છે અને પછી નીકળ્યા તો આહાર જ ન મળ્યો એ 6 મહિના 1 વર્ષ જોકે 12-13 મહિનાનો આખો કાળ આવે છે દીક્ષા લેકર ઋષભ મુનીશ્વર 6 મહિને ઉપવાસ કિયા ફિર આહાર નિમિત્ત ઋષીશ્વર જગહ જગહ પરિભ્રમણ કિયા કોઈ હાથી ઘોડે વસ્ત્ર ભૂષણ રત્નો કે ભરથાર લે સન્મુખ આદર સે આવે દેખ સાધ લોટે તત્કાળ કોઈ હાથી આપે કોઈ ઘોડા આપે કોઈ ઘરેણા આપે
રત્નની થાળ આપે તો મુનિરાજ ને શા કામ ના? नहीं जाने आहार विधि इससे सब ही लाचार हुए। जो अंतराय का उदय रहा तेरह महीने नौ दिवस। आयु 13 महीना ने 9 दिवस। आगम आगम नो प्रमाण छे 13 महीना ने 9 दिवस आहार न मळ्यो स्वरूप मां रह्या जे पण छे अंतराय नो उदय बात આના ઉપર ધ્યાન આપજો। ધન્ય મુનીશ્વર ધન્ય આત્મબલ આકુલતા કાલેશ નહીં। જો છતાં આકુલતા નહીં, ગમે તેવા શુભાશુભ ના ઉદય આવે, જ્ઞાની તો કેવા હોય છે? નિશંક। હા, તમે જયારે લંડન જતા હશો, દીકરીને મૂકવા ગયા હતા તમે, ત્યાં જ રોકાણા હતા ને થોડાક દિવસ, ફ્લાઇટ માટે 1/2 કલાક 1/4 કલાક જો ડિલે થયું હોય ને તો હિત્રો ઉપર 3-3 કલાક લાગે ઇમિગ્રેશન માંથી, કેટલા હાય હોય હાય હોય હાય હોય કરી મૂક્યા હોય આપણે, હે? પર્યાય નું તો સત્ય છે ને, જે કાળે જે થવા લાયક તે જ ને। શ્રદ્ધા કેટલી આપણા જીવનમાં સાહેબ બોલો? આ જે ઘડિયાળ છે ને ભગવતભાઈ, આ વ્યાખ્યાનમાં હું વાઇટ ડાયલ છે વ્યવસ્થિત સ્પષ્ટ દેખાય એટલે હું આજ યુઝ કરું છું। આજથી 6-8 મહિના પહેલા ખબર નહીં ક્યાં મુકાઈ ગયું, મળ્યું જ નહીં। એક દિવસ સવારે વિકલ્પ આવ્યો કે મેં ઘડિયાળ ક્યાં ન મળ્યું, મળશે મેં કીધું, જાણે મળશે તને મળશે, એ હમણાં ધોરાજીની યાત્રા ચાલુ કરી એના પહેલા જ્યાં મૂકેલું ત્યાં મને મળી આવ્યું। કેટલા હાય હોય કરવાથી મળશે? નહીં મળે, મળવું હોય તો। અને ગુરુદેવશ્રી નો સિદ્ધાંત છે, જે તારું હોય જાય નહીં, જે જાય આપણા આ ક્યાં બાપનું છે? કેટલું પ્રાયોગિક જીવનમાં સ્વરૂપનું ચિંતન હોવું જોઈએ। ધન્ય મુનીશ્વર ધન્ય આત્મબલ આકુલતા કાલેશ નહીં। આત્મબળ આના જેવો એક બળ નથી। સેલ્ફ ડિપેન્ડ ઇઝ ધ બેસ્ટ ડિપેન્ડ, યાદ રાખજો, સેલ્ફ ડિપેન્ડ। આત્માવલંબન જેવો કોઈ આલંબન નથી। આકુલતા કા લેશ નહીં, તૃપ્ત સ્વયં મે મગ્ન સ્વયં મે। વાહ, તૃપ્ત સ્વયં મે મગ્ન સ્વયં મે, તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવ। ઈ આ છે, આ ગાથા છે, તૃપ્ત થા અનુભવ કર। તૃપ્ત સ્વયં મે મગ્ન સ્વયં મે, કિંચિત ભી સંકલેશ નહીં, ઉદય નહીં હો દુઃખ કા કારણ, સંયોગો દુઃખ ના કારણ નથી। ઈ આ પણ સત્ય સમજાવે છે અક્ષય તૃતીયા નો કર્મ। યદિ સ્વભાવ કા આશ્રય હો, નિજ સે ચ્યુત હો દુઃખી રહે, તો ફિર ઉપચાર ઉદય પર હો। હવે જોજો, દોષ દેખના કિંતુ ઉદય કા યહી કહી અનીતિ જિનાગમ મે। જિનાગમ માં અનીતિ કોને કહેવાય? બીજાનો દોષ જોયા કરવો એ અનીતિ છે। ઉદય ઉદય મે રહેતા હૈ નહીં પ્રવિષ્ટ હો આતમ મે, ભેદ જ્ઞાન કર દ્રવ્ય દ્રષ્ટિ ધર, સ્વયં સ્વયં મે મગ્ન રહો, સ્વાશ્રય સે હી શાંતિ મિલેગી। આટલી પંક્તિ યાદ રાખજો, શું કીધું? સ્વાશ્રય સે હી શાંતિ મિલેગી, આકુલતા નહીં અર્થ। અરે સાહેબ, તમે જેટલા દુખી, જેટલા દુખી એટલા તમે પરાશ્રિત, શું કીધું? સમજાય છે? આપણે કેટલા દુખી, હા મીનાબેન બોલો, આપણે કેટલા દુખી અને લાચાર, જેટલા પરાશ્રિત। ઘણી વાર છે હું દૂધ લેવા જાઉં ને ઘરે, આવે નહીં તો કોક વાર દીકરીને સાથે લઈને કે એકલો ભેગો ભેગો જાઉં ને, તો જયારે મારા હાથમાં દૂધ નો થેલો હોય ને તો ઓલા ચોકીદાર કહે, સાહેબ અમે તો અહીંયા જ બેઠા છીએ, બેઠા જ હોય છીએ, તમે અમને કહેતા હોય તો જય જ નહીં। જ્યાં સુધી અમારા હાથ પગ હાલે છે
ત્યાં સુધી આપણને ગૌરવ એવો અનુભવાય છે અમે અમારા હા કામ અમે જ કરશું, અમારે કોઈની પરાધીનતા નહીં. ઓશિયાળાપણું જોતું નથી સાહેબ, ઓશિયાળાપણું જોતું નથી. શા માટે? અને આ નાખેલા સંસ્કારો ગડપણમાં કામ આવવાના સાહેબ, અને ગડપણ તો આવવાનો છે જ ને. સ્વાશ્રય સે હી શાંતિ મિલેગી, આકુલતા નહીં વ્યર્થ કરો, અશરણ જગ મે અરે આત્મન નહીં કોઈ હો અવલંબન, તજ કર ઝૂઠી આસ પરાઈ, અપને પ્રભુ કા કરો ભજન. ઇન્દ્રાદિક સે સેવક ચક્રી, કામ દેવ સે સુત જિન કે. જો ઇન્દ્ર જેવા જેના સેવક હોય, સમજાય છે, ચક્રવર્તી કામદેવ જેના દીકરા હોય. કોણ? કામદેવ અને ચક્રવર્તી. ભરત જેવો ભરત દીકરો ચક્રવર્તી, અને બાહુબલી જેવો બાહુબલી કામદેવ. આમાં જેના દીકરા હોય સાહેબ, તો એને બે કંચમાં રોટલા ન મળે? ન મળે. ન મળવા લાયક હોય તો નહીં મળે. ઇન્દ્રાદિક સે સેવક ચક્રી, કામદેવ સે સુત જિન કે. દેખો એક સમય પહેલે ભી, જો એક સમય પહેલા નહીં, થવા કાળે જ કામ થાય. જન્મ ક્ષણ ને સમજવાનો પર્વ એટલે અક્ષય તૃતીયા પર્વ. શું કીધું? જન્મ ક્ષણ ને સમજવાનો પર્વ એટલે અક્ષય તૃતીયા. દેખો એક સમય પહેલે ભી નહીં આહાર હુએ ઉનકે, હુઈ યોગ્યતા સહજપણે હી સર્વ નિમિત્ત મિલે તત્ક્ષણ. પાંચ સમવાયને સમજવાનો પર્વ છે. મંગલ સ્વપ્નો કા ફલ સુનકર, શ્રી શ્રી આંસતે હર્ષ મગન. ઓહો, એમને સ્વપ્ન જોયા પછી મુનિરાજ ને પૂછ્યું કે મેં આવા સ્વપ્ન જોયા, તો મુનિરાજે કીધું કે જાઓ આદિનાથ મુનિરાજ પધારે છે, એમને તું ઇક્ષુરસ નો આહાર આપ, આહાર દાન આપ. શું પ્રમોદભાઈ ટકો પડે છે આમાં બધું? આ સનાતન સંસ્કૃતિ છે. દેખો આતે ઋષભ મુનિ કો જાતિ સ્મરણ હુવા સુખકાર, નવદા ભક્તિ પૂર્વક નૃપને દિયા ઇક્ષુરસ કા આહાર. પંચાશ્ચર્ય કિયે દેવો ને રત્ન પુષ્પતે બરસાએ, પવન સુગંધિત શીતલ ચલતી જય જય સે નભ ગુંજાએ. જો હવે ધન્ય પાત્ર હૈ ધન્ય દાતા, ધન્ય દિવસ ધની હૈ આહાર, દાન તીર્થ કા હુવા પ્રવર્તન, ઘર ઘર હુવે મંગલાચાર. ઈયા તિથિ વૈશાખ સુધી તૃતીયા થી અક્ષય તૃતીયા પર્વ ચલા, આદિશ્વર કી સ્તુતિ કરતે સહજ હી મુક્તિ માર્ગ મિલા. આવી આ અદ્ભુત આખી આ પર્વની ઘટના છે. હવે તમે જુઓ હું આપને શું બતાવવા માંગુ છું, થોડો આ એક જ મિનિટ માટે આપ જુઓ. આગમની વાત, શાસ્ત્રની વાત જોઈને આપને નવાઈ લાગશે કે આ પર્વના દિવસે આપણને કેટલો આ મંગલમય પ્રસંગ વિચારવા જેવો છે. જો બે જ ચિત્ર છે અને બંને બાજુમાં બે ચિત્રો તમને દેખાય છે. એક બાજુમાં આહાર દાનનો પ્રસંગ છે, બરાબર, અને આ બાજુમાં જો યુગાદિ દેવ મુનિવર ઋષભ દેવ કો રાજા શ્રેયાંશ કુમાર દ્વારા ઇક્ષુ રસ સે પારણા, બરોબર, હા પારણા વાળો પ્રસંગ. અને આ બાજુમાં જે છે એમાં તમે જો ભરત ચક્રવર્તી દ્વારા રાજા શ્રેયાંશ કા સન્માન. સેનો સન્માન કર્યો? ભરત ચક્રવર્તી ને ઇસ દિન અયોધ્યા સે હસ્તિનાપુર આકર રાજા શ્રેયાંશ કુમાર કો દાન તીર્થ પ્રવર્તક કી ઉપાધિ સે સન્માનિત કિયા. સાંભળ્યું તો આ વાત? ચક્રવર્તીએ જઈને સન્માન કર્યું. આવો આ અદ્ભુત પવિત્ર દાન તીર્થ પ્રવર્તાવનારો, મુનિરાજને આહાર દાન થકી પ્રભાવનારો અદ્ભુત પ્રતિભાનો અદ્ભુત આનંદનો કેટલા, મેં તો હું શું કહું આપસોને, અતિથિ સમિભાગ ચારિત્રાચાર એની અનુમોદના કરનારો મહાન પર્વનો દિવસ છે. વૈયાવૃત્તિના બીજની વાવણીનો આ દિવસ છે. શ્રાવકાચાર અને વાત્સલ્યનો ઉદ્ઘોષ કરનારો આ દિવસ છે.
જન્મ ક્ષણ ને સમજવાનો આ દિવસ છે, કર્મ સિદ્ધાંત ને સમજવાનો આ દિવસ છે, પાંચ સમવાય ના સમન્વય નો આ દિવસ છે. શું મુનિચર્યા, શું ધર્મની ચર્યા, બધી રીતે સાંગોપાંગ તમે વિચાર. મને જે વિચાર આ પર્વ અંગે આવે છે હું તમને કહી ન શકું. તો એક કલાક સવા કલાક સુધી તો બધી વાત આપણે કરીશ, આટલો આ આ વારસો છે. બરાબર, અક્ષય તૃતીયા પર્વની સૌને શુભેચ્છાઓ સાથે હું વિરામ લઉં છું. નિજ નિધિ નિજ મે બતાય, યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે, જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. જિનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકા લોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.